હેલો ફ્રેન્ડ્સ, હું છું નીરજ ભરવાડ, આવી ગયો છું એક નવી શોર્ટ ટ્રિક સાથે. છેલ્લા બે શુક્રવારથી આપણે એક ટ્રિકની સિરીઝ શીખી રહ્યા છીએ. આજની ટ્રિક સમજવા માટે અગાઉના બંને વિડીયો જોવા કમ્પલસરી છે. પહેલો વિડીયો આપણો લાસ્ટ ડિજિટનો હતો અને બીજો વિડીયો લાસ્ટ 2 ડિજિટનો હતો. આ બંને વિડીયો તમે ઉપર આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો. આજના વિડીયોમાં આપણે ડિજિટ સમ એટલે કે અંક સરવાળાની ટ્રિક શીખવાની છે. તો ચલો મિત્રો સમજીએ કે અંક સરવાળો એટલે શું. એક સંખ્યા છે 7864, તો આના દરેકે દરેક આંકડાનો આપણે સરવાળો કરીશું કે 7 ને 8 15, 15 ને 6 21, 21 ને 4 25. બધા જ આંકડાનો સરવાળો આવે છે 25. હવે ફરી પાછો આપણે એનો સરવાળો કરીશું. 25 એટલે 2 ને 5 7, તો આ સંખ્યાનો અંક સરવાળો એ 7 થશે. બે ત્રણ વધુ એક્ઝામ્પલ સમજીએ તો વધારે સારી રીતે ખ્યાલ આવશે. 9263, 9263 નો અંક સરવાળો કરવા માટે 9 વત્તા 2 વત્તા 6 વત્તા 3, તો 9 ને 2 11 ને 6 17, 17 ને 3 20. તો હવે આ 20 પણ ડબલ ડિજિટમાં આવે છે એટલે બંને અંકોનો સરવાળો કરીશું. તો 2 અને 0, તો 2, એટલે કે 9263 નો અંક સરવાળો આવશે 2. 7546, અહીંયા 7 વત્તા 5 12, 12 ને 4 16, 16 ને 6 22. તો 22 એટલે એનો ફરી અંક સરવાળો થશે 2 વત્તા 2 એટલે 4. તો 7546 નો અંક સરવાળો થશે 4. તો મિત્રો આ થયો અંક સરવાળો. હું તમને એક બીજી ટ્રીક સમજાવું છું અંક સરવાળા માટેની, કે જેનાથી તમે આના કરતા ઝડપથી અંક સરવાળો કરી શકો છો. એ ટ્રીકમાં શું છે, તો કે 9 ટોટલ જ્યાં આવે એને આપણે કેન્સલ કરીશું, જે વધે એનો અંક સરવાળો કરીશું, તો આપણને ફાઇનલ અંક સરવાળો મળી જશે. હું એવું કહેવા માંગુ છું કે આ 9263 નો અંક સરવાળો કરવો છે, તો આ 6 અને 3 9 થયા, તો કેન્સલ કરી નાખો. અહીંયા 9 છે એ કેન્સલ કરી નાખો. આજે 2 વધે છે એ ડાયરેક્ટ એનો અંક સરવાળો થયો. સેકન્ડ એક્ઝામ્પલમાં આ 5 ને 4 9 થાય છે, તો એને કેન્સલ કરી નાખો. 7 ને 6 13, 13 એટલે 1 ને 3 અગેઇન 4 જ થશે. એક હજી એક્ઝામ્પલ સમજીએ. 8 2 6 1 5 3, 826153 નો અંક સરવાળો શું થશે. તો 8 ને 1 9 ઉડાડી દો, 6 ને 3 9 ઉડાડી દો, 2 ને 5 7 એ આ સંખ્યાનો અંક સરવાળો થશે. યસ મિત્રો, તો આ છે અંક સરવાળો. હવે આ અંક સરવાળો આપણા ક્વેશ્ચન્સમાં કઈ રીતે એપ્લાય કરીશું. આ ટ્રીક આપણી સરવાળા અને ગુણાકાર બંનેમાં લાગુ પડશે. હું એ કહેવા માંગુ છું કે કોઈ આપેલી સંખ્યાઓનો સરવાળો કે ગુણાકાર કરવાના બદલે તમે એની અંક સરવાળાનો સરવાળો કે ગુણાકાર કરો છો, તો તમારો જે જવાબ આવશે એનો અંક સરવાળો એ જ આવશે. સાહેબ આ શું હતું, કઈ ખબર ના પડી. હે ને ભાઈબંધ, હું 2-3 એક્ઝામ્પલ સમજાવું, પછી તને વધારે સારી રીતે ખબર પડશે. યસ મિત્રો, તો સ્ક્રીન પર એક પ્રશ્ન અવેલેબલ છે. 32 વત્તા 47 બરાબર 79, 79. અહીંયા પ્રશ્ન પણ છે અને જવાબ પણ છે. હું તમને અહીંયા ટ્રિક સમજાવવા માંગુ છું કે અંક સરવાળો કઈ રીતે એપ્લાય થશે. તો કે 32 નો અંક સરવાળો શું થશે, તો કે 3 ને 2 5, 47 નો અંક સરવાળો શું થશે, તો કે 7 ને 4 11, 11 એટલે અગેઇન 1 ને 1 2. તો હવે તમે 5 અને 2 નો સરવાળો કરો તો શું આવશે, તો કે 7. તો અંક સરવાળાની ટ્રીક એવું કહે છે કે જવાબનો અંક સરવાળો 7 જ હોય. જોઈ લો મિત્રો, 9 અને 7 16 કરો તો 16 એટલે અગેઇન 6 અને 1 7 થશે. અને તમારે આપણી શોર્ટ ટ્રીક એપ્લાય કરવી હોય અંક સરવાળા માટેની, તો ડાયરેક્ટ તમે 9 કેન્સલ કરી નાખો તો 7 એ આપણો જવાબ થશે. સેકન્ડ એક્ઝામ્પલ સમજીએ. હવે થોડી ઉતાવળ રાખીશું મિત્રો. 5 ને 4 કેન્સલ, તો 3 વધે છે. 8 ને 1 9 કેન્સલ, 2 વધે છે. 7 ને 2 9 કેન્સલ, 6 વધે છે. ફરી 6 અને 3 9 કેન્સલ, તો 2 વધે છે. જવાબનો અંક સરવાળો 2 આવે. જવાબમાં જો 7 ને 2 9 કેન્સલ, તો 2 ટેલી થાય. યસ મિત્રો, તો હવે આ ટ્રીક આપણે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા પ્રશ્નોમાં કઈ રીતે એપ્લાય કરીશું એ સમજીએ. યસ મિત્રો, SBI ક્લર્ક 2008માં પૂછાયેલો એક પ્રશ્ન, કે અહીંયા ક્વેશ્ચન માર્ક છે એના સ્થાન પર શું આવશે.
તો આપણે ફટાફટ બરાબરની ડાબી બાજુ અને બરાબરની જમણી બાજુના અંક સરવાળો કરી નાખીએ. તો પહેલી સંખ્યા છે એમાં 6 અને 3 9 કેન્સલ કરો તો 8 ને 4 12, 12 એટલે 1 ને 2 3, અહીંયા 8 ને 1 9 કેન્સલ કરું તો 2 ને 5 7, અહીંયા 9 કેન્સલ કરું છું તો 6 ને 5 11 એટલે 1 ને 1 2, આ બાજુ 4 ને 3 7 ને 2 9 કેન્સલ કરો તો 1 આવશે, 6 ને 2 8 ને 1 9 કેન્સલ કરો તો અહીંયા 2 આવશે. સો બરાબરની જમણી બાજુનો અંક સરવાળો થાય છે 2 ને 1 3. આ બાજુ આપણે જોઈએ તો 3 ને 7 10, 10 માંથી 2 જાય તો 8, અને 8 માંથી હવે કેટલા બાદ કરો તો 3 આવે, તો કે 5. આનો અર્થ એ થયો મિત્રો કે અહીંયા જે સંખ્યા હશે એનો અંક સરવાળો 5 હશે. ચાર ઓપ્શનમાં જોઈ લો કઈ સંખ્યાનો અંક સરવાળો 5 થાય છે. સો અહીંયા 6 ને 6 12 ને 1 13, તો 13 એટલે 3 ને 1 4, આ જવાબ ના હોય. 7 ને 1 8 ને 1 9, તો અહીંયા અંક સરવાળો 4 થાય છે, આ પણ જવાબ ના હોય. 7 ને 2 9, 4 ને 1 5, આ જવાબ હોઈ શકે છે. ઓપ્શન ડીમાં 8 ને 1 9 કેન્સલ કરો તો 3 ને 4 7 થાય છે, તો આ પણ જવાબ ના હોય. સો આપણો ફાઇનલ આન્સર આવશે ઓપ્શન સી 1247. તો સ્ક્રીન પર એક પ્રશ્ન અવેલેબલ છે 234 × 567. હવે મિત્રો આપણી પાસે જ્યારે ચાર ઓપ્શન હોય ત્યારે બંને આંકડાઓનો ગુણાકાર કરવાના બદલે તેના અંક સરવાળાનો ગુણાકાર કરાય. 4 ને 3 7 ને 2 9, તો એનો અંક સરવાળો 9 થશે. જ્યારે કશું જ ના વધે તો એનો અંક સરવાળો આપણે 9 ગણીશું. અહીંયા 7 ને 6 13 ને 5 18, 18 એટલે અગેઈન 8 ને 1 9. હવે તમે 234 × 567 કરો એના કરતાં એના અંક સરવાળા 9 અને 9નો ગુણાકાર કરો, 90 90 81, તો 8 ને 1 9. આનો અર્થ એ થયો કે જવાબનો અંક સરવાળો 9 હોય. આપેલ ઓપ્શનમાંથી જવાબનો અંક સરવાળો કોનો 9 આવે છે? તો 7 ને 2 9, 8 ને 1 9, તો આ 3 ને 1 4 આવશે, ઓપ્શન એ જવાબ ના હોય. 7 ને 2 9, 8 ને 1 9, 3 ને 5 8, ઓપ્શન બી પણ જવાબ ના હોય. 7 ને 2 9, 6 ને 3 9, 8 ને 1 9, તો આનો અંક સરવાળો 9 આવે છે, તો ઓપ્શન સી એ આપણો જવાબ હોઈ શકે. અહીંયા 9, 8 ને 1 9, 4 ને 3 7 ને 1 8, આનો અંક સરવાળો 8 થાય છે, તો ઓપ્શન ડી પણ ક્યારેય જવાબ ના હોય. સો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. સાહેબ, અંક સરવાળો 9 થાય એવા બે જવાબ આવે શું કરવાનું? મને ખબર હતી જીગા તું વચ્ચે હળી કરવા આવવાનો, પણ આપણે અગાઉના બે વિડીયોમાં શીખી ગયા એ પ્રમાણે મિત્રો લાસ્ટ ડિજિટની ટ્રીક પણ સાથે સાથે આપણે અપ્લાય કરી શકીએ, અને લાસ્ટ ટુ ડિજિટની ટ્રીક પણ અપ્લાય કરી શકીએ. ત્રણમાંથી જે ટ્રીક જલ્દી અપ્લાય થાય એ આપણો જવાબ આવશે. તો સ્ક્રીન પર જે પ્રશ્ન અવેલેબલ છે એ પીઆઈ 2018ની પ્રિલિમિનરી પરીક્ષામાં પૂછાયેલો ચક્રવૃદ્ધિ વ્યાજનો પ્રશ્ન છે, જેના અંદર ચક્રવૃદ્ધિ વ્યાજની કેલ્ક્યુલેશન કરીને છેલ્લું સ્ટેપ 111 × 112 × 113 આવતું હતું. એ કઈ રીતે એ આપણે ભવિષ્યમાં ક્યારેક ચક્રવૃદ્ધિ વ્યાજના ચેપ્ટરમાં ચર્ચા કરીશું. લાસ્ટ સ્ટેપનો આન્સર આપવા માટેની અહીંયા આપણે ડિજિટ સમની એટલે કે અંક સરવાળાની ટ્રીક લગાવીશું. તો મિત્રો અહીંયા આપણે લાસ્ટ ડિજિટવાળી ટ્રીક નહીં અપ્લાય કરી શકીએ, કેમ કે ચારેયના જવાબ સામે જોતા જો લાસ્ટ ડિજિટ 6 આવે છે. ઇવન લાસ્ટ ટુ ડિજિટ, ઇવન લાસ્ટ થ્રી ડિજિટ ચારેય પ્રશ્નોમાં સેમ છે. તો અહીંયા આપણે અંક સરવાળાની રીત લગાવીશું. સો 1 ને 1 2 ને 1 3, 1 ને 1 2 ને 2 4, 1 ને 1 2 ને 3 5. આ ત્રણેયનો ગુણાકાર કરો તો 3 ચોકુ 12 પંચુ 60, 60 એટલે અગેઇન 6, એ એનો અંક સરવાળો થશે. ચાર જવાબમાંથી જેનો અંક સરવાળો 6 થતો હોય એ આપણો જવાબ થશે. ઓપ્શન એમાં જોઈએ 8 ને 1 9, 4 ને 4 8 ને 1 9, તો આનો અંક સરવાળો થાય છે 6, તો ઓપ્શન એ જવાબ હોઈ શકે. ઓપ્શન બી 8 ને 1 9, 6 ને 4 10, ને 1 11, ને 2 13, ને 1 14, 14 એટલે 4 ને 1 5, તો ઓપ્શન બી ક્યારેય જવાબ નહીં હોય. ઓપ્શન સી જોઈએ 8 ને 1 9, 6 ને 3 9, 5 ને 1 6 ને 1 7, તો આનો અંક સરવાળો 7 થાય છે, ઓપ્શન સી પણ ક્યારેય જવાબ નહીં હોય. ઓપ્શન ડીમાં 8 ને 1 9, 6 ને 6 12, ને 1 13, તો 13 એટલે અગેઇન 3 ને 1 4, તો ઓપ્શન ડી પણ આપણો જવાબ નહીં હોય, તો ઓપ્શન એ આપણો ફાઇનલ આન્સર થશે. તો છે ને મસ્ત ટ્રીક મિત્રો, જો આનો તમે ગુણાકાર કરવા જાઓ ઓરિજિનલ રીતે 111 × 112 × 113, તો આરામથી 2 મિનિટ થશે.
અને આપણી આ અંક સરવાળાની રીતથી તમે પ્રશ્નનો જવાબ મેક્સિમમ 10 સેકન્ડના અંદર આપી શકો છો. તો મિત્રો, તમને મારી આ 3 વિડીયોવાળી ટ્રીક પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. આ ટ્રીકને રિલેટેડ કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, હું તમને જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. આવા વિડીયોઝ રેગ્યુલરલી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ નીરજ ભરવાડને સબસ્ક્રાઇબ કરો અને આપણે લોકો મળીએ નેક્સ્ટ શુક્રવારે એક નવી ટ્રીક સાથે. ત્યાં સુધી ગુડ બાય.